श्री नवसारी समस्त लोहाणा महिला मंडल द्वारा नवसारीना रामजी मंदिर खाते योजायेला श्रीमद भागवत सप्ताह ज्ञान यज्ञ महोत्सव नो आज छठो दिवस हतो। त्यारे आज रुक्ष्मणी विवाह ना प्रसंगे मोटी संख्या में भक्तों हाजर रही वातावरण ने भक्तिमय बनाव्यु हतो। श्री नवसारी समस्त लोहाणा महिला मंडल द्वारा नवसारीना रामजी मंदिर खाते आवेला श्री डोंगरेजी महाराज हॉल में आयोजित श्रीमद भागवत सप्ताह ज्ञान यज्ञ ना आज छठा दिवसे धरमपुर वाला भागवत आचार्य परम पूज्य भरत व्यास ने दिव्य अने रस बरवाणी थी भक्तजनों अने उपस्थित श्रोताजनों भक्ति रस में तरबोड़ थई गया हता। आज कथा की शुरुआत में पोथी पूजन तेमज व्यासपीठ नु पूजन कथा ना मुख्य यजमान सौरस खमणवाड़ा महेश रूपारेलिया ना व्रत हस्ते करवामां आव्युं हतुं। त्यारे व्यासपीठ पर विराजमान कथाकार भरत व्यासे जणाव्युं हतुं के भगवान नी गाथा एज करी शके जेना पर भगवान कृपा करे। भगवान श्री कृष्ण ए समग्र संसार ना गुरु छे, सत्ता नो सदुपयोग करवो जोईए। जेणे सत्ता नो दुरुपयोग कर्यो छे, गर्व कर्यो छे, ते हार्यो छे। आ प्रसंगे गिरिराज धरणनी कथानुं वर्णन करवामां आव्युं हतुं। तेमणे जणाव्युं हतुं के गिरिराजनी परिक्रमा करवाथी आपणुं कल्याण थाय छे। क्रोध माणसनो सर्वनाश करे छे, क्रोध जेवो कोई दुश्मन नथी। भगवान श्री कृष्णए काम क्रोध अने लोभने मार्या छे। भगवान राम सत्यनो अवतार छे, ज्यारे भगवान शंकर करुणा अवतार अने कृष्ण प्रेम अवतार छे। योगीना मनने के चित्तने आकर्षित करे ते कृष्ण छे। આવી દિવ્ય વાણી દ્વારા છેલ્લા છ દિવસથી કથા રસિકોને મંત્ર મુગ્ધ કરી અને જકડી રાખનાર પરમ પૂજ્ય ભરત વ્યાસ દ્વારા ખૂબ જ સુંદર રીતે સંગીતમય ભાગવત કથાનું રસપાન કરનાર તમામ શ્રોતાઓ અને ભક્તજનો એક ચિત્તે કથા સાંભળતા નજરે પડ્યા હતા। આજે કથાના છઠ્ઠા દિવસે રામજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ ચિમન ગાંધી અને રોટરી આઈના યોગેશ નાયકે હાજરી આપી હતી। તેમનું આયોજકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારે આજની કથામાં રુક્ષ્મણી વિવાહનો પ્રસંગ ધામધૂમથી ઉજવાયો હતો। આ પ્રસંગે સમસ્ત લોહાણા મહિલા મંડળના બહેનો, યુવા સભ્યો તેમજ સમસ્ત લોહાણા મહાજનના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને રુક્ષ્મણી વિવાહના પ્રસંગે તમામ માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આજ રોજ રામજી મંદિર ખાતે ચાલી રહેલી શ્રીમદ ભાગવત સપ્તાહ 31/7/2023થી શરૂઆત થઈ હતી અને આજે શ્રીમદ ભાગવત સપ્તાહની અંદર આજે છઠ્ઠો દિવસ છે, રુક્ષ્મણી વિવાહ છે। તો આ શ્રીમદ ભાગવત સપ્તાહ શ્રી નવસારી સમસ્ત લોહાણા મહિલા મંડળ દ્વારા આ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન થયેલું છે અને એના મુખ્ય યજમાન સ્વર્ગસ્થ શારદાબેન મગનલાલ રૂપારેલિયા અને એમનો પરિવાર મહેશભાઈ રૂપારેલિયા એમનો પરિવાર મુખ્ય યજમાન છે અને આજે શ્રીમદ ભાગવત સપ્તાહની અંદર છઠ્ઠો દિવસ છે, ભગવાન કૃષ્ણ પરમાત્માના રુક્ષ્મણી વિવાહ છે। તો આજે આ સમગ્ર નવસારીની જનતાને જણાવવાનું કે આજે શ્રીમદ ભાગવત સપ્તાહની અંદર છઠ્ઠા દિવસની અંદર ભગવાનના પ્રસંગની અંદર વિવાહની અંદર આજે મહાપ્રસાદનું આયોજન કરેલું છે। તો આ મહાપ્રસાદ લેવા માટે સર્વને આવવા માટે અહીંયા લોહાણા મહિલા મંડળ દ્વારા અને રઘુવંશી સમાજ દ્વારા અહીંયાથી ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે। તેમજ આવતીકાલે શ્રીમદ ભાગવત સપ્તાહનો પૂર્ણાહુતિ ન કહેવાય, પરંતુ સત્કર્મની ક્યારેય પૂર્ણાહુતિ હોતી નથી, પરંતુ શ્રીમદ ભાગવત સપ્તાહ વિરામ થવા જઈ રહેલી છે। તો આવતીકાલે પણ શ્રીમદ ભાગવત સપ્તાહના છેલ્લા અંતિમ દિવસની અંદર આવતીકાલે મહાપ્રસાદનું આયોજન રાખેલું છે। તો સર્વ નવસારીના દરેક ભાવિ ભક્તોને અહીંયા લોહાણા સમાજ દ્વારા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે। તો સમગ્ર નવસારીની જનતાને, ભાવિ ભક્તોને, સમસ્તને અહીંયા મહાપ્રસાદ લેવા માટે ખાસ ખાસ અહીંયા આમંત્રણ પાઠવવામાં આવે છે। જય શ્રી કૃષ્ણ, જય જલારામ। રિપોર્ટ એનટીસી ન્યૂઝ, નવસારી।